આજે ગીતા જયંતિ છે ત્યારે ગીતા જયંતિ નિમિત્તે શ્રી સી કે પટેલ વિદ્યાલય અને વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સી કે પટેલ અને વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા ગ્રંથ મનુષ્ય જીવનની સંજીવની, મનુષ્ય જીવનનું હોકાયંત્ર, મનુષ્ય જીવનનું આત્મબળ છે. કોઈપણ મનુષ્યને જીવનની પ્રત્યેક ક્ષણે સાચી દિશા સમજણ આપતો આધ્યાત્મિક સંદેશ આપતા ગીતા સાચા અર્થમાં સંજીવની છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ સાચો માર્ગ, ઉન્નત માર્ગ બતાવનાર ગીતાના અધ્યાયનું પઠન વિદ્યાર્થીઓ કાયમ માટે કરે એ માટે આજે ગીતા સંદેશને સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન સુંદર વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. અને હવેથી દર શનિવારે ગીતાના એક એક અધ્યાયનું વાંચન પણ કરવામાં આવશે. ત્યારે આજે શાળાના વિદ્યાર્થીઓએ ગીતા વાંચન સમૂહમાં કર્યું હતું, જેમાં શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગીતા સંદેશનો ટૂંક સાર રજૂ કર્યો હતો. આ સમગ્ર આયોજન આચાર્ય મુકેશભાઈ તથા આચાર્ય શીલાબેન અને શિક્ષકોએ સંકુલ ડાયરેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. મુકેશભાઈ પટેલ, શ્રી સી કે પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય, આજે ગીતા જયંતિ નિમિત્તે સૌને ગીતા જયંતિની શુભકામનાઓ. અમારી શાળા શ્રી સી કે પટેલ પ્રાથમિક શાળાની અંદર પુસ્તકો અને શૈક્ષણિકની વાતો સાથે સાથે બાળકોને કેટલાક ધાર્મિકના પગલા પર ચલાવીને બાળકોને કંઈક નવી નવી એક્ટિવિટી કરવામાં આવે છે. આજરોજ ગીતા જયંતિ નિમિત્તે લગભગ મારી શાળાની અંદરથી 70 જેટલા બાળકોએ આ ગીતા શ્લોકનું પઠન પણ કર્યું છે. આનાથી મારે સંદેશો એ આપવો છે કે મારી શાળામાં ખાલી માત્ર શિક્ષણ કાર્ય નથી હોતું, ધાર્મિક કાર્ય પણ એટલું જ, એટલે કે ધાર્મિક કાર્યની સાથે એટલે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના આ અમારા પ્રયત્નો રહ્યા છે. અને એ પ્રયાસો અત્યારે મને સફળતાપૂર્વકના સફળતાના આડે સુધી પહોંચી રહ્યા છે. ખાસ કરીને જો વાલીઓ હોય છે તો બાળકોને સારો સંસ્કાર અને સારો અભ્યાસ મળે તે પ્રકારનું આયોજન કરતા હોય છે, એટલે સ્કૂલ દ્વારા જે આયોજન કરવામાં આવે છે, વાલીઓને કેવું ઉત્સાહ? વાલીઓની અંદર જ્યારે મેં આ વાત કરી કે ભાઈ હું તમારે બાળકોના દફતરમાં એક ગીતાની ચોપડી તમારે રોજ આપવાની છે, તો પહેલાં વાલીઓ એ છે કે મારા બાળકને પુસ્તકોની સાથે ગીતા ચોપડી આપવાની એક સવાલ પણ કરેલો. પણ મેં કીધું મારું ખાલી માત્ર શિક્ષણનું કાર્ય નથી, આપણા બાળકોને આપણી ધર્મની અને ધર્મની સંસ્કૃતિને પણ મારે શીખવવી છે અને એ સાથે એના વિચારો પણ ઉજાગર કરવા છે, એ હેતુ મારો હતો. જય શ્રી કૃષ્ણ. હું શ્રી સી કે પટેલ પ્રાથમિક શાળામાંથી ટાંક સૃષ્ટિ આજે તમને ગીતાના શ્લોક સંભળાવીને બતાવીશ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય દ્રષ્ટવા તુ પાંડવાનિકમ વિઢન દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત પશ્યેતા પાંડુપુત્રાણાં માચાર્યમહિતિ ચમું વિઢન દ્રુપદ પુત્રેણ તવ શિષણે ધીમતા. કેટલા વર્ષથી મળતો? હું 13 વર્ષ. કેટલા વર્ષથી આ પુસ્તક વાંચન કરું છું? હું 1 વર્ષથી આ પુસ્તકનું વાંચન કરું છું. શાળામાં આવ્યા પછી કે શાળામાં આવ્યા પહેલા? શાળામાં આવ્યા પહેલા. જે પુસ્તક વાંચો છો તેનાથી કેટલો ફરક તમને લાગે છે પોતાના શિક્ષણમાં? એટલે મનમાં શાંતિ જળવાઈ રહે છે અને નવા અનુભવો થાય છે.